અરવલ્લીના મેઘરજમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો પ્રસ્તુત કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના મેઘરજ તાલુકાના ગામો સાથે પીસીએન સ્કૂલ મેઘરજ ખાતે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયું જેમાં મેઘરજ તાલુકાના ત્રણસો પચીસ ખેડૂત મિત્રો સહભાગી થઈ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં મેઘરજ મામલતદાર ચૌહાણ સાહેબના અધ્યક્ષ હેઠળ હાથ ધરવામાં આવ્યો જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહપૂર્વક સહભાગી થઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સવમાં ફેરવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્ષેત્રના ગામોના શ્રેષ્ઠ સક્રિય ખેડૂતો આગેવાનોની કામગીરીને બિરદાવવામાં આવી પ્રોત્સાહિત એવોર્ડ આપવામાં આવ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ કૃષિ પોલિટિક કોલેજના આચાર્ય ડોક્ટર જે આર પટેલ સાહેબ દ્વારા ખેડૂતોને ઓર્ગોનિક ખેતીની સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણ કેવી કેના વિવિધ નિર્દેશનો તથા ઓર્ગોનિક ખેતીના વ્યાપ પદે તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ સાથે સહભાગી થઈ મેઘરજ મામલતદાર ચૌહાણ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ આપવા સરકારી વિભાગોના માર્ગદર્શન થકી આગળ વધો તેવી હાકલ કરી હતી પ્રસ્તુત કાર્યક્રમમાં સખી મંડળની બહેનો દ્વારા શાકભાજી પીસલ સખી મંડળની બહેનો સ્વર્ગીય ઉત્પાદિત અગરબત્તીનું સ્ટોલ્સ મૂકીને અન્ય બહેનોને પ્રેરણા પૂરી પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો કાર્યક્રમમાં ઇપકોના પ્રતિનિધિ કિશનસિંહ પરમાર દ્વારા યુરિયાની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નેનો યુરિયાનું મહત્વ અંગે સમજ ઊભી કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં ગિરિમારા ખેડૂત ઉત્પાદક કંપનીના ચેરમેન દ્વારા ગિરિમારાની કામગીરી અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો જગદીપ ભાટિયા જડ એસ ટીવી અરવલ્લી